સબસ્ક્રાઈબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવું તદ્દન મફત છે ફ્રી છે આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ આઠથી માંડીને ધોરણ પાંચ સુધીના ગણિતની બધી માહિતી વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે જે તમને વિના વિનામૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે તેથી સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને તમારા ઈમેલ માટે ઇમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે જેથી તમે જોઈ શકો એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું છું તદ્દન ફ્રી છે થેન્ક યુ આભાર વિદ્યાર્થી મિત્રો ટેટ ટેટ ટુ એચ ટેટની પરીક્ષા માટે પરીક્ષાલક્ષી અગત્યના પ્રશ્નોનો થોડાક સંગ્રહ લેવાનો છું જેમાં થોડાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે આઈએમપી પ્રશ્નો આપણે જોઈએ ક્ષેત્ર સિદ્ધાંત કોણે આપ્યો જવાબ કર્ટ લેવીને પ્રશ્ન શરીર રચનાનો સિદ્ધાંત કોણે આપ્યો જવાબ સિલ્ડને પ્રશ્ન શિલ્ડ ગુણ સિદ્ધાંત કોણે આપ્યો જવાબ જી ડબલ્યુ એલ પાર્ડે પ્રશ્ન વ્યક્તિત્વનો સિદ્ધાંત કોણે આપ્યો જવાબ કાર્લ રોજર્સ પ્રશ્ન શાહીના ડાકાની પદ્ધતિ કોણે આપી જવાબ હરમન રોસાકે પ્રશ્ન ટેટ કસોટીનું પૂરું નામ શું છે તો ટેટનું પૂરું નામ છે થેમેટિક અપરસેપ્શન કસોટી પ્રશ્ન ગુજરાતમાં પૂર્વ સેવા તાલીમનો જૂનો પીટીસી અભ્યાસક્રમ હવે કયા નામે ઓળખવામાં આવે છે જવાબ એ નવ ન્યૂ છે નવરીનામ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન પ્રશ્ન ક્રિયાત્મક સંશોધનનું પહેલું સોપાન કયું છે જવાબ સમસ્યા અને પસંદગી પ્રશ્ન કથન પદ્ધતિને અસરકારક બનાવવા કઈ બાબતનો ઉપયોગ શિક્ષકે રાખવો જોઈએ જવાબ અનાવશ્યક પુનરાવર્તન પ્રશ્ન શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ઈડ ઈગો અને સુપર ઈગો ના પુરુષ કરતા કોણ છે પુષ્કર તો ડોક્ટર ફોઈડ પ્રશ્ન ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતું સામયિક કયું છે તેનું નામ શું છે તો બાળ વિશ્વ પ્રશ્ન આદર્શવાદના શૈક્ષણિક હેતુઓ કયા છે જવાબ આત્માની ઓળખ અને આત્મ આધ્યાત્મિક વિકાસ પ્રશ્ન તત્ત્વજ્ઞાન અને કેળવણી ખાલી જગ્યા છે જવાબ એકબીજા પર અવલંબિત છે એટલે એકબીજા પર આધાર રાખે છે એમ કહેવામાં આવે છે પ્રેમ કરુણા બંધુદા ધાર્મિકતા સ્વતંત્ર

તો સ્વયં નિયમિત રીતે સત્યનું પાલન કરીને બાળકોને પણ સત્યનો માર્ગ ચિંધાડવો જોઈએ પ્રશ્ન સારી સીધી કસોટીના ગુણો તો પહેલું છે વિશ્વસનીયતા એટલે વિશ્વાસ હોવો જોઈએ બીજું યથાર્થતા તમે કયો એ રીતના થવું જોઈએ ત્રીજું નિષ્ઠા એટલે જે ચોક્કસતા છે પ્રશ્ન શૈક્ષણિક ટેકનોલોજીનો સૌથી સૌ પ્રથમ ઉપયોગ ક્યારે થઈ રહ્યો હતો તો જોબ છે ઈસવીસન ઓગણીસો પચાસમાં ઇંગ્લેન્ડમાં શિક્ષણ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો સૌ પ્રથમ એજ્યુકેશન ટેકનોલોજી શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો જોબ મરે પ્રશ્ન પ્રયોગશાળા વર્તમાન પ્રતિમાનના પ્રણેતા કોણ છે જોબ બંથેલ મેનન પ્રશ્ન વ્યક્તિગત પ્રતિમાનના શોધક કોણ હતા જોબ વિલિયમ ગ્લેસર પ્રશ્ન આ પૂરા નામ આપણે એનસીટીસી ઈનું પૂરું નામ થયું તો એન એટલે નેશનલ સી એટલે કાઉન્સિલ ફોર ટી એટલે ટીચર અને સી એટલે એજ્યુકેશન ટીચર એજ્યુકેશન એનસીટીઈ એક્ટ ક્યારે અમલમાં આવ્યો તો એનસીટીઈ એક્ટ ઓગણત્રીસ ડિસેમ્બર ઓગણીસો ત્રાણુંમાં અમલમાં આવ્યો પ્રશ્ન એનસીએફનું પૂરું નામ જણાવો જવાબ છે નેશનલ કરિક્યુલરમ ફ્રેમવર્ક પ્રશ્ન એનસીએફ ક્યારે અમલમાં આવ્યો તો એનસીએફ બે હજાર પાંચમાં અમલમાં આવ્યો પ્રશ્ન વિદ્યાર્થી ખૂબ સરસ કહે છે આ વાક આ કયું પ્રકારનું શુદ્ધ શુદ્ધ છે એટલે કેવું છે આમ

વિકાસ કરવો પ્રશ્ન વિદ્યાર્થી વિદ્યાર્થી ખોટું બોલવાની આદત ધરાવતું હોય તો તમે એક શિક્ષક તરીકે શું કરશો તો જો વિદ્યાર્થી ખોટું બોલતા હોય તો તમે શું કરશો શિક્ષક હોય તો વિદ્યાર્થી સાચું બોલે તેવા પ્રયત્નો કરીશું ખોટું બોલવાની ટેવને ટાળીશું એમ એલ એલનું પૂરું નામ જણાવો તો એમ એટલે મિનિમમ લેવલ ઓફ લર્નિંગ મિનિમ લેવલ ઓફ લર્નિંગ પ્રશ્ન પ્રશ્ન પી નું પૂરું નામ જણાવો જવાબ ડિસ્ટ્રિક પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ પ્રશ્ન તરંગ ઉલ્લાસ કાર્યક્રમ કયા ધોરણમાં લાગુ પાડવામાં આવ્યો હતો જવાબ ધોરણ એક અને ધોરણ બે માં પ્રશ્ન કેળવણી એ કેવી પ્રક્રિયા છે જવાબ પ્રક્રિયા પ્રશ્ન વ્યક્તિત્વ માપન માટે કઈ પદ્ધતિ યોગ્ય ગણાય છે જવાબ પ્રક્ષેપણ પદ્ધતિ પ્રશ્ન અભિરુચિ સંશોધનિકા કોને જાણીતી છે જવાબ સ્ટ્રોંગની તા તા આપણે ટેટની પરીક્ષા માટે અગત્યના થોડાક પ્રશ્નોનો પ્રશ્ન સંગ્રહ તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ટેટ ટાટને લગતા એજ ટાટને લગતા પ્રશ્નો તેમજ શિક્ષકને ઉપયોગી માહિતીઓ આપણે એજ્યુકેશન ગુજરાતી મુક્ત જ રહીએ છીએ તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી થેન્ક યુ આભાર